नमस्कार, આપ જોઈ રહ્યા છો 3 વાગ્યાના સમાચાર. આપની સાથે હું ખ્યાતિ. બર્ડ ફ્લુની દહેશતને પગલે ગુજરાતમાં અલર્ટ. બર્ડ ફ્લુના ખતરાને પગલે પશુપાલન વિભાગ દોડતું થયું છે. હજુ સુધી ગુજરાતમાં બર્ડ ફ્લુનો એક પણ કેસ નોંધાયો નથી. નળ સરોવર અને ઝૂમાથી પક્ષીઓના સેમ્પલ લેવાયા છે, ત્યારે પક્ષીઓના સેમ્પલ રિપોર્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. બર્ડ ફ્લુ અંગે પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન. સરકારની સૂચના મુજબ તમામને એલર્ટ કરી દેવાયા છે. गुजरात में हजु सुधी कोई शंकास्पद केस नहीं देखायो. बर्ड फ्लू अंगे दवा अने वैक्सीनेशन माटे तैयारी कराई छे. बे दिवस में 55 पक्षीओना मृत हालत में मळी आव्या छे. प्राथमिक तपास में पॉइजन थी मृत्यु थयानुं अनुमान लगावाई रह्युं छे. बर्ड फ्लू अंगे जे मध्य प्रदेश में राजस्थान में त्या क्यांक एनो पशुओं में पक्षीओं में रोगचाळो जोवा मळे छे. भारत सरकार तरफ थी अमारा विभाग ने पण आ सूचना मळतानी साथे ज अमारा विभागे अमारा सेक्रेटरी अने नियामके आ बाबते तात्कालिक ताकीद करीने दरेक जिल्ला मथके अमारा नायब पशुपालन अधिकारीओ अने फॉरेस्ट विभागना संपर्कमां रहीने बराबर दरेक ने एलर्ट करी देवामां आव्या छे. बे दिवस पहला माणावदरना बांटवा खाते जे खास करीने 53 जेटला पक्षीओ जोवा मळ्या हता अने बे दिवस पहला बीजा बे एटले लगभग 55 जेवा जे अहींया मृत हालतमां पक्षीओनी बॉडी जोवा मळी हती. एनुं अमारा पशुपालन विभाग फॉरेस्ट आ बन्नेना संयुक्त સાથે રાખીને અધિકારીઓએ એનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને એના વિશેરા લઈને ભોપાલ સુધી વિશ્લેષણ માટે મૂક્યા છે. પરંતુ અહીંથી પ્રાથમિક તપાસને અંતે આ પોઈઝનને કારણે એ પક્ષીઓ એ મરણ પામ્યા હતા એવું એ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળ્યું છે. હજુ આજે સવારે સુરતની બાજુમાં માઢીની બાજુમાં એક તળાવ ઉપર કિનારે જ્યાં 4 બીજા કાગડા જેવા પક્ષીઓ જે જોવા મળ્યા મૃત હાલતમાં એને પણ અમે તાત્કાલિક ત્યાં ભોપાલ એના વિશેરા સાથે એના વિશ્લેષણ માટે મૂક્યું છે. પણ અત્યાર સુધીમાં આપણા રાજ્યની અંદર કોઈ જગ્યાએ બર્ડ ફ્લૂ અંગે કોઈ શંકાસ્પદ એક પણ કેસ જોવા મળ્યો નથી. એક પણ પક્ષીઓમાં ચિહ્નો જોવા મળ્યા નથી. બર્ડ ફ્લુની દહેશતને પગલે એલર્ટ. બર્ડ ફ્લુના ખતરાને પગલે પશુપાલન વિભાગ દોડતું થયું છે. અમદાવાદ જિલ્લામાંથી 250 સેમ્પલ લેવાયા. સેમ્પલ લેવા ઉપરાંત સર્વે પણ કરવામાં આવ્યો છે. નળ સરોવર અને ઝૂમાથી પક્ષીઓના સેમ્પલ લેવાયા છે. ત્યાં પક્ષીઓના સેમ્પલ રિપોર્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા. હજુ સુધી ગુજરાતમાં બર્ડ ફ્લુનો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાની દહેશત પૂર્ણ થઈ નથી ત્યાં બર્ડ ફ્લૂ નામના નવા એક રોગે દસ્તક દીધી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 250 જેટલા સેમ્પલ લેવાયા છે અને તે ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલક નિયામક ડૉક્ટર સુકેત ઉપાધ્યાય, તેમની સાથે વાત કરીશું. ઉપાધ્યાય સાહેબ, બર્ડ ફ્લૂ શું છે અને સામાન્ય રીતે કયા લક્ષણો પક્ષીઓમાં જોવા મળતા હોય છે? બર્ડ ફ્લૂ એક વિષાણુજન્ય વાયરસથી થતો એક રોગ છે અને એ એવિયન ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી થાય છે. હવે એની અંદર આપણે જે પક્ષીઓની અંદર મુખ્યત્વે જે લક્ષણો જણાતા હોય છે એની અંદર પક્ષીની અંદર મરણ થતા હોય છે મોટા પ્રમાણની અંદર. સાથે સાથે અને એની અંદર જો પ્રાઇવેટ પોલ્ટ્રી ફાર્મ હોય તો આપણને ખ્યાલ આવે કે ઈંડાનું ઉત્પાદન એકદમ ઘટી જાય છે. ઈંડા વિકૃત પ્રકારના પેદા થાય છે, જાડા થવામાં માંડે છે. સાથે સાથે એના જે પગ અને વેટલ અને કોમ ભૂરા થઈ જાય છે. આ બધા લક્ષણો બર્ડ્સમાં જોવા મળે છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં શું તકેદારીના પગલાં લેવાયા છે? હા, અમદાવાદ જિલ્લાની અંદર નોર્મલી પણ આપણે સામાન્ય સંજોગોની અંદર જે આપણે પ્રાઇવેટ પોલ્ટ્રી ફાર્મ હોય અથવા ગવર્મેન્ટ પોલ્ટ્રી ફાર્મ હોય છે ત્યાંથી આપણે સેમ્પલ કલેક્ટ કરતા હોઈએ છીએ અને દર મહિને આપણે એ હાઈ સિક્યોરિટી વાયરોલોજી લેબ આપણી જે ભોપાલ છે ત્યાં મોકલતા જ હોઈએ છીએ. એટલે એ સતર્કતા હંમેશા અમે રાખતા હોઈએ છીએ. સાથે સાથે અત્યારે જે આપણે એલર્ટ જે થયું છે એના લીધે આપણે ઝૂ અને નળ સરોવરની અંદરથી માઇગ્રેટરી બર્ડ્સમાંથી પણ સેમ્પલ લીધા છે અને એ પણ આપણે ભોપાલ મોકલેલા છે.
सामान्य रीते बे थी त्रण दिवस में रिपोर्ट आवतो होय छे अने जो रिपोर्ट में कई एवं जणाय शंकास्पद तो पछी तात्कालिक आपणे जे एना एसओपी नक्की थयेला होय छे ए प्रमाणे आपणे पशुपालन विभाग एक्शन लेती होय छे अने एनी अंदर आखी प्रक्रिया एवी होय छे कि ज्यां धारो कि तमने बर्ड फ्लू जोवाय तो एने एक किलोमीटर एरियाने आपणे सील करी देता होय छे अने दस किलोमीटरनो एरिया एक थी दस किलोमीटरनो एरिया सर्वेलन्समां मुकता होय छे। कोई पक्षी में होय अने माणसमां रोज रोग ना प्रवेशे ए माटे शुं खास ध्यान राखवानुं रहेतुं होय? हाँ, आपणे जे खास ए बाबत नॉर्मली आपणे ए जाळवता जोईए छे कि ज्यारे कोई ईंडा के कोई आ पक्षीનું જો ખાતા હો તો એની અંદર એક વસ્તુ છે કે એને આપણે યોગ્ય રીતે સ્વચ્છતા અને યોગ્ય રીતે રાંધવામાં હોય તો 70 ડિગ્રી ટેમ્પરેચરમાં આ વાયરસ નાશ પામતો હોય છે એટલે નોર્મલી એમાં કોઈ ચિંતાજનક કારણ નથી। કયા સંજોગોમાં જે પક્ષીઓમાંથી માણસમાં પ્રવેશ શકે શું તકેદારી રાખવી? એટલે આને અંદર જે જે પક્ષીની હગાર હોય ને એ એના કોન્ટેક્ટમાં કોઈ આપણે આવે તો એની અંદર મનુષ્યની અંદર બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળે। એટલે બર્ડ એની અંદર આપણે ધારો કે તાવ આવે કફ થાય ગળામાં તો અંદરની ભાગમાં સોજો આવે એવા લક્ષણો જોવા મળે છે જે ફ્લૂ ટાઈપના છે। કોઈ મોર્ટાલિટી રેટ ખરો બર્ડ ફ્લૂથી માણસ બર્ડ ફ્લૂ થયો કોઈ મૃત્યુ થયો? મોર્ટાલિટી રેટ તો આમાં હોતો નથી એવો જીવલેણ જુનોટિક ડિઝીઝ નથી। આ ખાસ માણસો જંગમાં એટલે તકેદારી રાખવી જોઈએ ઈંડા ખાતા હો તો એને। હા, એટલે મૂળ જે લોકો આનો યુઝ કરતા હોય એક જણે ચિકનનો તો એ લોકોએ ખાસ કાળજી રાખવાની કે સ્વચ્છતા બહુ જાળવવી અને યોગ્ય રીતે રાંધવું રાંધીને જ એનો આહાર લેવો તો જેનાથી એમને કોઈ નુકસાન થાય નહીં। આભાર તો આ હતા ડૉક્ટર સુકેત ઉપાધ્યાય જેમનું સ્પષ્ટ કહેવું છું કે હજી સુધી ભારતમાં કોઈ પણ પ્રકારનો આ કેસ નોંધાયો નથી। આ મોર્ટાલિટી રેટ આ કેસમાં પણ જોવા મળતો નથી, પરંતુ જો કોઈ પક્ષીને બર્ડ ફ્લૂ થયો હોય તો તેનાથી એટલું સાચવણ કે જો તેનું કોઈ સેવન કરતું હોય કોઈ માંસાહારી હોય અને જો કોઈ પક્ષીઓના માંસ ખાતા હોય અથવા ઈંડા ખાતા હોય તો તેમને 100 ડિગ્રી કરતાં વધારે તાપમાને તેમને ઉકાળે 70 ડિગ્રી તાપમાને આ વાયરસ નષ્ટ થતો હોય છે એટલે તેનાથી વધારે તાપમાને ઉકાળ્યા બાદ સારી રીતે રાંધ્યા બાદ તેનો ઉપયોગ થઈ શકે છે। સૌથી મહત્ત્વનું એ છે કે આ જે રોગ છે તે હજુ સુધી માણસમાં ભારતમાં પ્રવેશ્યો નથી અને એનાથી કોઈ મૃત્યુ પણ નોંધાયેલા નથી। કેમેરા પર્સન મુકેશ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। હવે વાત શાળા કોલેજો અનલોકની। અગિયાર જાન્યુઆરી એટલે કે આગામી સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ કરવામાં આવશે। પીજી અને યુજીના છેલ્લા વર્ષના કોલેજના વર્ગો પણ 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યા છે। અન્ય ધોરણો અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે કહ્યું કે ગુજરાત રાજ્યના તમામ બોર્ડના વર્ગો શરૂ કરવામાં આવશે, જોકે શાળા અને કોલેજોએ કેન્દ્ર સરકારની એસઓપીનું પાલન કરવું પડશે। બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે, શાળામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓના માતા પિતાની સંમતિ લેવી પણ જરૂરી છે। શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં હોય અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રાખવામાં આવશે। શાળાઓ અને કોલેજોમાં નિયમોના પાલનની જવાબદારી અધિકારી અને આચાર્યની રહેશે અને શાળાઓમાં શિક્ષકે નિયમોનું પાલન કરાવવું પડશે। વિદ્યાર્થીઓ માટે બીજી મોટી ખબર એ છે કે રાજ્યમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે, જેટલો અભ્યાસ થશે એ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે। આજની માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટમાં શાળા કોલેજ ખોલવા અંગેની ચર્ચા થઈ અને તારીખ 11 જાન્યુઆરી ધોરણ 10 અને 12 પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ યુજી અંડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય ગુજરાત રાજ્યની તમામ બોર્ડ, ગુજરાત માધ્યમિક બોર્ડ, CBSE, ICSE તમામ સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર માધ્યમિક ઉચ્ચ માધ્યમિક
सामाजिक न्याय अधिकारिता विभाग आदिजाति विभाग की शालाओं ने लागू पड़े जेटलू भणावीशु एनी परीक्षा लेवानी छे ज मास प्रमोशन आपवाना नथी जेटलू भणावीशु ज्यारथी भणावीशु एटला अभ्यासक्रमनी परीक्षा चोक्कस लईशुं। રાજ્યમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને 11 જાન્યુઆરીથી શાળાઓ શરૂ થશે, જેટલો અભ્યાસ થશે એટલી જ પરીક્ષા લેવાશે। રાજ્યમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે અને ધોરણ અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે। આ તમામ પ્રકારના નિવેદન કોર કમિટીની બેઠક બાદ શિક્ષણ મંત્રીએ આપ્યા છે। આખરે ધોરણ 10 અને 12 તેમજ યુજી અને પીજીના અંતિમ વર્ષના જે વર્ગો હોય છે તે શરૂ કરવાની પરવાનગી રાજ્ય સરકાર તરફથી આપી દેવામાં આવી છે। 11 જાન્યુઆરીથી ધોરણ 10 12 યુજી પીજીના અંતિમ વર્ષોના વર્ગ જે છે તે શરૂ થશે। આપણી સાથે એ વિશે વધુ વાતચીત કરવા કેટલાક વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું। કારણ કે ઘણા સમયથી કોરોનાને કારણે જે પ્રકારે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, ઓફલાઈન વર્ગો બંધ હતા, ત્યારે શું માની રહ્યા છે ફરી એકવાર જ્યારે શાળાઓ શરૂ થવા જઈ રહી છે, શું માનવું છે તમારું? કારણ કે ઘણા બધાને ડર પણ હશે, સરકારના નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? રાજ્ય સરકારનો નિયમ સ્કૂલ અને કોલેજ ખોલવાનો એ આવકારદાયક નિર્ણય છે અને યોગ્ય નિર્ણય છે। વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષ જેટલો સમય થવા આવી ગયો છે, 8-1 મહિના જેટલો સમય થયો છે, વિદ્યાર્થીઓ એમની માનસિકતા પડી ભાગ્ય છે ભણવા બાબતેની। ઓનલાઈનની અંદર આપણે ધ્યાનમાં જશે કે ઓનલાઈનની અંદર એટલી બધી વ્યવસ્થા સામાન્ય વિદ્યાર્થીઓ સુધી નથી કે જે ઓનલાઈન ટીચિંગ જે ચાલી રહ્યું છે હાલમાં, એટલે સામાન્ય વિદ્યાર્થીઓને, ગામડાના વિદ્યાર્થીઓને એ ફેસિલિટીનો લાભ નથી મળતો। તેથી જે ફાઇનલ યરના જે વિદ્યાર્થીઓ છે ધોરણ 10-12 સ્કૂલમાં અને યુજી પીજીના જે ફાઇનલ યરના જે સરકારે, રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે આ લોકોનો છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની સ્કૂલ અને કોલેજ ખોલવી જોઈએ, એ યોગ્ય નિર્ણય છે। સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્કૂલોએ અને રાજ્ય સરકારે પણ સ્કૂલોને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપવા જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ક્લાસ શરૂ કરવામાં આવે અને સાથે તમામ વિદ્યાર્થીઓની જે સ્વાસ્થ્યની જવાબદારી છે, જે હ્યુમ્યુનિટી પાવરની જે સામાન્ય વિદ્યાર્થીઓને હ્યુમ્યુનિટી પાવરનું જે આવે છે, એવા જે ગોળી કહી શકાય કે એવું કંઈ પણ જે કહી શકાય એવી રાજ્ય સરકારની વ્યવસ્થા પણ કરવી જોઈએ। ઉકાળા ટાઈપ જે ટુકાળો જે રીતે હોય છે એ રીતે એની પણ રાજ્ય સરકારે સ્કૂલોની અંદર વ્યવસ્થા કરવી જોઈએ। જે રીતે આપણું મધ્યાહન ભોજન ચાલી રહ્યું છે તેવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોની અંદર ઉકાળા કે જે હ્યુમ્યુનિટી પાવર વધે એવી પણ સામાન્ય વિદ્યાર્થીઓની આ વ્યવસ્થા કરવી જોઈએ। અચ્છા, પરવાનગી પત્ર લઈને વિદ્યાર્થીએ જવું પડશે ઓફલાઈન જો વર્ગમાં જવાનું હશે તો? ઓનલાઈન વર્ગો તો ચાલુ જ રાખવામાં આવશે, લાગે છે કે વાલીઓ તૈયાર થશે વિદ્યાર્થીઓને મોકલવા? જી, ચોક્કસપણે જે સરકારે નિર્ણય લીધો છે કે ઓફલાઈન વાલીએ જે પરિપત્ર આપવો જોઈએ, તો ઘણા ખરા વાલીઓને જે મનમાં ડર છે તો તેના લીધે સરકારે જે કર્યું, એટલે વાલી વિદ્યાર્થીની જો પરવાનગી આપી જ દે તો વિદ્યાર્થી પણ ડર વગર કોલેજે જઈ શકે છે, શાળાએ જઈ શકે છે। એ સિવાય જો સરકારે શાળા કોલેજોને એવી માન્યતા આપે કે ભાઈ રોલ નંબર વાઇઝ, વિવિધ રોલ નંબર વાઇઝ જે રીતે વ્યવસ્થા ગોઠવાય, તો વિદ્યાર્થીઓને પણ કોલેજ આવવામાં કે શાળાએ જવામાં સરળતા રહી શકે છે। અચ્છા, 3-8 વર્ગ માટે સરકારે માસ પ્રમોશન નહીં આપવામાં આવે તેવું કીધું છે, જેટલો પણ કોર્સ ચાલ્યો હશે એટલા કોર્સમાંથી પરીક્ષા લેવાશે, શું માનો છો? માસ પ્રમોશન આપવું યોગ્ય માનો છો કે બરાબર છે કે જેટલો કોર્સ ચાલે એટલાની જ પરીક્ષા લેવી જરૂરી? ચોક્કસ, જે માસ પ્રમોશન એ આપવું ના જોઈએ, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન થાય છે। ભૂતકાળમાં ઘણી વખત માસ પ્રમોશન આપેલા છે તો આપણે ધ્યાનમાં છે કે વિદ્યાર્થીઓની કોઈ વેલિડ ગણવામાં નથી આવી, એટલે એને લઈને જે સરકાર દ્વારા નિયમ લીધો છે કે માસ પ્રમોશન નહીં આપ્યું તે અમે વિદ્યાર્થી તરીકે આવકારીએ છીએ, એમ જ કે સરકારે જે ગાઈડલાઇન પાડીએ છે કોરોનાની, એ ગાઈડલાઇન પ્રમાણે સ્કૂલ કોલેજોમાં ખોલવામાં આવશે અને જે નિયમો છે તે તેના સ્વરૂપમાં હશે, એટલે સરકાર દ્વારા જે આ નિર્ણય લીધો છે તે અમે આવકારીએ છીએ। અન્ય એક વિદ્યાર્થી પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેનાથી વાત કરીશું। શું માનો છો તમે સરકારનો નિર્ણય કેટલો યોગ્ય? પરવાનગી માતા પિતાની મળે તો જવા તૈયાર, ડર છે કે ડર નથી? હવે ડર તો છે, પણ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ અને માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ અને સેનિટાઈઝર કરીને વર્ગોમાં બેસાડવા વિનંતી, એ રીતના સરકારે આપણે સાચવો છે પબ્લિકને, તો થઈ જશે છોકરાઓને, કોઈ ડર નહીં લાગે છોકરાઓને। તો તમામનો એક મત આવી રહ્યો છે કે જે રીતે છેલ્લા 10 મહિનાથી શાળાઓ બંધ છે કોરોના મહામારીને કારણે, ફરી એકવાર જ્યારે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે તમામ તકેદારીઓ સાથે ફરી એકવાર શાળાઓ ખુલે અને જે યુજી અને પીજીના જે અંતિમ વર્ષના વર્ગો હશે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, તેવા પ્રકારની વિનંતી સાથે સરકારના નિર્ણયને તમામ લોકો આવકારી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।
करोड़ रूपया प्रदेश प्रमुख सी आर पाटिल सांसद किरीट सोलंकी विनोद चावड़ानी प्रेस कॉन्फ्रेंस मेट्रिक शिष्यवृत्ति शेड्यूल कास्टना विद्यार्थी छात्र छात्राओं माटे शुरू करायेली हती। मने लगे छे के बाबा साहेब आंबेडकर नु कार्य आगळ धपावानु जो कार्य कर्यु होय तो आपणा वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी साहेबे कर्यु छे। आ शिष्यवृत्ति लगभग दलेक जुदा जुदा राज्यों में जुदा जुदा घणी वधी छे, परंतु हूँ समग्र देशनी रीते जोवा जाऊं तो 5 गणो करता वधारे शिष्यवृत्तिनो वधारो थयो छे। अने 59,000 करोड़ रुपया ए पोस्ट मैट्रिक शिष्यवृत्ति में वधारो करवामां आव्यो छे। मने लागे छे के आ एक मोटो निर्णय छे। अने अनुसूचित जातिना जे विद्यार्थीओ आगळ उच्च अभ्यास करी शकता नहोता एमना माटे आ जे पैसाना अभावे थतुं हतुं एना माटेनो आ मार्ग मोकळो थयो छे। आमां शिष्यवृत्तिमां होस्टेल फी पण आवे, आमां ट्यूशन फी पण आवे, હોસ્ટેલ સિવાય રહેતા હોય વિદ્યાર્થીઓ એના પણ થાય। એનો અર્થ કે ઘણી જુદી જુદી રીતે આ શિષ્યવૃત્તિનો વધારો કરવામાં આવે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ શિષ્યવૃત્તિ દિલ્હીથી માનો કે 1 રૂપિયો જાય તો 100 પૈસા જે વિદ્યાર્થીના ખાતામાં જાય એ રીતે ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જે તે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થવાના છે। અને ત્યારે મને લાગે છે જે દલિત સમાજ નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ જ આભારી રહેશે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો પણ આભારી રહેશે। અને આ શિક્ષણમાં જે પ્રકારનું કાર્ય કર્યું છે મને લાગે છે કે પાયાનું કાર્ય કર્યું છે। એક છેવાડાનો વ્યક્તિ, એક દલિત સમાજનો વ્યક્તિ જ્યારે ભણી ગણીને ઉચ્ચ શિક્ષા મેળવશે, ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, મેનેજમેન્ટના કોર્સ કરશે, આઈટીઆઈના કોર્સ કરશે, તો જે રીતે બાબા સાહેબ આંબેડકર અભ્યાસના થકી આગળ ગયા અને જે રીતે એમને જે કોન્ટ્રીબ્યુશન કર્યું દેશમાં, મને લાગે છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ દેશના નિર્માણમાં કોન્ટ્રીબ્યુશન કરવાની તક મળશે। ને એ માટે ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર તરીકે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું। એલઆરડી પુરુષ ઉમેદવારના આંદોલનનો ત્રીજો દિવસ, વિરોધ માટે એકઠા થતા ઉમેદવારોની અટકાયત, ગાંધીનગર ઉપવાસ છાવણીમાં એકઠા થયા હતા ઉમેદવારો, વિરોધ કરવા આવેલા તમામ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। એલઆરડીના ઉમેદવારોએ આજે ત્રીજા દિવસે પણ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે અને પોલીસે તમામની અટકાયત કરી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે એલઆરડીના લોકો વિરોધ કરી રહ્યા હતા અને વિરોધમાં જે પ્રકારે અટકાયત કરી છે એ તમામની રીતે જોવા જઈએ ચોક્કસ એવું કહી શકાય કે ત્રીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખીને પોલીસ માટે ક્યાંક ને ક્યાંક હવે માથાનો દુખાવો બને એ પ્રકારની ઘટના બની રહી છે કે ગમે ત્યારે ગમે તે જગ્યાએ એલઆરડીના ઉમેદવારો પોતાની માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકાર પર આ રીતે એક દબાણ ઊભું કરવામાં એ લોકો સફળ થયા છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। શાળા કોલેજો ખોલવાના નિર્ણયથી વાલી મંડળ નારાજ છે, વિદ્યાર્થીઓ માટે વાલીઓ પાસેથી બાહેધરી લેવી અયોગ્ય, બાહેધરી લઈ સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગી છે, સરકાર સંચાલક અને વાલીઓની સંયુક્ત જવાબદારી હોવી જોઈએ, થર્મલ ગનના ભરોસે બાળકના જીવ જોખમમાં ન મૂકી શકાય, શાળા શરૂ થાય તે પહેલા તમામ બાળકના ટેસ્ટ થવા જોઈએ, નિયમોના પાલન માટે ચુસ્ત વ્યવસ્થા અને મોનિટરિંગ પણ થવું જોઈએ। જે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી જે સંમતિ પત્ર, બાહેધરી પત્ર જે માંગવાની વાત કરવામાં આવી છે એનો અમે સખત રીતે વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ, કારણ કે બાળકોની જવાબદારી વાલીઓની સાથે સાથે સંચાલકો અને સરકારની પણ રહેશે। સંચાલકોએ પણ બાળકોના સેફટી માટેના
અલગ અલગ આયોજનો કરવા પડશે, ચોક્કસ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવી પડશે, જેમ કે માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી વ્યવસ્થાઓ ગોઠવીને એનું ચુસ્તપણે પાલન થાય આ પ્રકારની વ્યવસ્થા સંચાલકોએ પણ ગોઠવવી પડશે. ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી ભાજપ વર્સિસ ભાજપની લડાઈ બની રહી છે. બેંકના વર્તમાન ચેરમેન નરેશ પટેલે મંગળવારે વાલોડ બેઠકથી ઉમેદવારી નોંધાવી છે, જેઓ બિનહરીફ બને તેવી ચર્ચા છે. બીજી તરફ માંડવી બેઠકથી સત્તાધારી પેનલમાંથી ચૂંટણી લડી રહેલા સાંસદ પ્રભુ વસાવા સામે ત્રણ ભાજપી ઉમેદવારોએ અપક્ષ તરીકે ફોર્મ ભરતા આ બેઠક પર પણ ભારે રસાકસીની સ્થિતિ સર્જાઈ છે. સાથે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ અને બેંકના વાઇસ ચેરમેન સંદીપ દેસાઈએ 84 બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. સીધા જઈશું કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ, અમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ત્યાં સુધી એમની આ જરૂરિયાત શિષ્યવૃત્તિ મળવાની છે, આ એમાઉન્ટ મળશે. અને જેમ હમણાં સોલંકીજીએ કહ્યું તેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે એક મદદ મળી એના કારણે એમનામાં રહેલી ટેલેન્ટને બહાર લાવી શક્યા. ટેલેન્ટનો ઉપયોગ દેશહિતમાં, દેશના વિકાસમાં, દેશનું બંધારણ ઘડવામાં અનેક રીતે થયો. તે જ રીતે આ વિદ્યાર્થીઓ પણ ભણશે, એમનો ટેલેન્ટનો ઉપયોગ દેશના હિતમાં થશે. અને જે અસમાનતા છે એ સમાનતા એમને પ્લેગ્રાઉન્ડ લેવલ પ્લેગ્રાઉન્ડ મળશે એવો મને વિશ્વાસ છે. હું ફરીથી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આભાર માનું છું કે લોકહિત માટે અનેક નિર્ણયો પૈકીનો એ અત્યંત મહત્ત્વનો નિર્ણય એમણે આજે આ કર્યો છે. અને આ નિર્ણયને કારણે ગુજરાતની અંદર પણ ખૂબ મોટો સમાજના લોકોને કે યુવાનોને, જે વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. મુખ્યમંત્રી શ્રી 18/7/2020 રોજ રૂપાણી સાહેબે સરકારને પત્ર લખ્યો છે. 2018 પણ એમને મુખ્ય સચિવ શ્રી પત્ર લખ્યો છે. અને આ રીતે સરકાર દ્વારા માંગણીઓ આગળથી થઈ છે, પરંતુ આ માંગણીઓ માંગવી અને એને પૂરી કરવી આ બેની વચ્ચે મોટો ફરક છે. આ જે યોજના છે ફક્ત દલિત સમાજ માટે છે અને આદિવાસી સમાજના બાળકો માટેની અલગ અલગ વ્યવસ્થા અલગ અલગ યોજનાઓ દ્વારા પૂરી કરવામાં આવે જ છે. આટલી મોટી એમાઉન્ટ એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે કરવામાં આવી છે એટલા માટે અમે મોદી સાહેબનો આભાર માન્યો કે માંગો કરતાં આપવું કેટલું મહત્ત્વનું છે અને એમણે આ જરૂરિયાતને સમજી અને આ બધા રાજ્યને આપી છે. આનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ રાજ્ય અને યુનિયન ટેરિટરી દ્વારા થશે. કેન્દ્ર સરકાર 60% આપશે. 40% મને લાગે છે કે ગુજરાત સરકાર આ યોજનાના અભાવે 4 રાજ્યોમાં આ યોજના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ હતી. અને 14 રાજ્યોમાં એ રાજ્યો છે બિહાર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ અને તેલંગાણા અને ઉત્તરાખંડમાં. ગુજરાત સરકારે પૈસા ધારો કે અભાવ ન હોવા છતાં પણ ગુજરાત સરકારે આ યોજના ચાલુ રાખેલી છે. એટલે ગુજરાત સરકારનો સવાલ નથી, પરંતુ આ હતી ત્યારે ભારત સરકારને જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે શિક્ષણના વિકાસ માટે ને એ પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણના વિકાસ માટે આ એક મહત્વનો નિર્ણય લીધો છે, જે મને લાગે છે કે એ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને દલિત સમાજ અને ગરીબ વર્ગ માટેનો એક મહત્વનો નિર્ણય. વધારો થાય છે 180 કરોડ રૂપિયા આવવાના 15 કરોડ ને બદલે, એ જ બતાવે છે ખૂબ મોટી રકમ ને કારણે
जो आवा कोई किस्सा आता से एने मदद तो मिले फक्त ड्रॉपआउट रेशियो रोकवा माटेनी वात नथी ड्रॉपआउट रोकवा पर पूरती वात नथी पण बाकीना रीते पण एने मदद मिले छे टैलेंटेड छे पण भणवा माटे एमने जे आर्थिक व्यवस्था नथी आर्थिक व्यवस्थामां खूब मदरूप थवानुं छे आ योजनाने कारणे उदाहरण तरीके जेम के દિવસે દિવસે એનો આંકડો પણ વધતો આવે છે એમની અરજી પણ જયારે વધતી આવે છે ત્યારે બંને સંયુક્ત રાજ્ય સરકારે માંગણી કરી છે એમની પાસે ડેટા ઉપલબ્ધ હશે એના આધારે સાંસદ તરીકે અમે અહીંયા કોઈ રજૂઆત નથી કરી પરંતુ આખા દેશના સર્વેમાં કદાચ કેન્દ્ર સરકારે પોતે પણ આ ડેટા જણાવશે ને કેટલો શું છે કોણ જણાવશે મંત્રીશ્રી કેબિનેટ મિનિસ્ટર પ્રશ્ન એ છે કે આવા કેટલા વિદ્યાર્થીઓ જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ના લીધે અભ્યાસ પડતો મુકતા હતા શિષ્યવૃત્તિ સતત અપાતી રહી છે ચાલુ રહી છે 14 જેટલા રાજ્યોમાં શિષ્યવૃત્તિ આપવાનું બંધ થઈ ગયું હતું સમગ્રની વાત છે અને આ 14 જેટલા રાજ્યોમાં શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ હતી ગુજરાત સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી ન હતી ગુજરાત સરકારે શિષ્યવૃત્તિ સતત ચાલુ જ રાખી હતી અને જે વાર્ષિક લાયાબિલિટી નક્કી કરવામાં આવે તેની ઉપરની જ રકમ માત્ર કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી તેના બદલે હવે શિષ્યવૃત્તિના 60% રકમ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને મળશે શિષ્યવૃત્તિના પૈસા સીધે સીધા વિદ્યાર્થીના ખાતામાં જમા થાય છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ અને તમે જે એસસી એસપીની જે વાત કરો છો 7% એની અત્યારે જ કોરોના પછી મેં સોમવારે જ સમગ્ર બધા જ વિભાગોની બે તબક્કામાં